સાથે હું છું વિધિ. બુલેટિનની શરૂઆત કરી અગત્યના સમાચારથી. ના સમાચાર મળી રહ્યા છે પોરબંદરથી. જાણકારી મળી રહી છે તે અનુસાર એનસીબી અને એટીએસએ સાથે મળીને એક ઓપરેશન પાર પાડ્યું છે ભારતીય જળસીમા નજીક. સુરક્ષા એજન્સીઓના મોટા ઓપરેશનની વિગતો મળી રહી છે. 90 કિલો ડ્રગ્સ સાથે કુલ 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા હોવાના સમાચાર છે. એનસીબી અને ગુજરાત એટીએસએ આ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું. સુરક્ષા એજન્સીઓને મળેલા ઇનપુટ્સના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી. અત્યારે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા હરીન, આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. હરીન, કઈ રીતે આખું ઓપરેશન પાર પડ્યું, પૂરી વિગતો ઓપરેશનને લઈને? બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડ છે તેનું સંયુક્ત ઓપરેશન હતું. છેલ્લા થોડા દિવસોથી દરિયામાં ઓપરેશન છે તે ચાલી રહ્યું હતું. માહિતી એક ચોક્કસ મળી હતી કે પાકિસ્તાની બોટ છે તેમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે અને તેને લઈને દરિયાની આંતરરાષ્ટ્રીય સીમા ઉપર સૌ કોઈની નજર હતી. એક ગુપ્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું અને તેને સફળતા મળી છે અને 90 કિલો ડ્રગ્સ સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકો સાથેની બોટ છે તે પકડી પાડવામાં આવી છે. આજે સાંજ સુધી તે પોરબંદરના દરિયા કિનારે લેવામાં આવશે. ત્યારબાદ તમામ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ જે માહિતીઓ મળી રહી છે કે જે એટીએસ, ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડનું આ સંયુક્ત ઓપરેશન છે, છેલ્લા થોડા દિવસોથી જે પ્રમાણે માહિતી હતી તે મુજબ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને તેમાં સફળતા મળી છે. બીજી મહત્વની વાત એ પણ છે કે જે રીતે ગઈકાલે એનસીબી અને ગુજરાત એટીએસ દ્વારા રાજસ્થાન અને ગુજરાતમાંથી 4 જેટલી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પકડી પાડવામાં આવી હતી, એટલે કે ગુજરાતમાં અને અલગ અલગ રાજ્યોમાં જે રીતે ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે તેને ડામવા માટે જે રીતના એટીએસ અને અન્ય એજન્સીઓ સક્રિય છે, ત્યારે દરિયામાંથી પણ જે રીતે ડ્રગ્સ સપ્લાય થઈ રહ્યું છે, વિદેશથી જે ડ્રગ્સ ભારતમાં આવી રહ્યું છે અને ખાસ કરીને તેમાં ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ થઈ રહ્યો છે અને ખાસ કરીને પોરબંદર વેરાવળ આસપાસનો જે દરિયા કિનારો છે તેમાં સૌથી વધુ ડ્રગ્સ છે તે પહોંચાડાઈ રહ્યું છે, તેને લઈને પણ હવે સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. કોસ્ટગાર્ડ હોય, એનસીબી હોય કે એટીએસ હોય, તમામના અધિકારીઓની ટીમ અલગ અલગ બનાવી હતી અને દરિયામાં જે છે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને આ બોટ અને જે 14 પાકિસ્તાની લોકો છે તેને સાંજ સુધીમાં પોરબંદર લેવામાં આવશે અને ત્યારબાદ ગણતરી કરવામાં આવશે. ખરેખર ડ્રગ્સ ક્યુ છે તેની પણ માહિતી હજી સામે નથી આવી, પરંતુ જે ડ્રગ્સ મુજબનો જથ્થો છે તે 90 કિલો હોવાનું અનુમાન છે તે અત્યારે સામે આવી રહ્યું છે. એટલે કે કરોડોનું ડ્રગ્સ ફરીથી ગુજરાતમાં આવી રહ્યું હતું અને તેને પકડી પાડવા માટે સુરક્ષા એજન્સીઓ છે તે સફળ થઈ છે. જી હરીન, સવાલ એ પણ છે કે ગઈકાલે પણ જે પ્રકારે કોઈ ઓપરેશન જોવામાં આવ્યું, શું એવી કોઈ પ્રાથમિક વિગતો સામે આવી શકી છે ખરી કે આ ડ્રગ્સ ક્યાં પહોંચાડવાનું હતું કે પછી અન્ય કોઈ લોકોની સંડોવણી હતી કે કેમ? બિલકુલ, જે રીતના 90 કિલો ડ્રગ્સ હતું અને જે રીતે ગુજરાતના અગાઉના જે કિસ્સાઓની વાત કરીએ તો અગાઉ જે કે બહારથી એટલે કે પાકિસ્તાનથી અથવા તો અન્ય દેશોમાંથી ડ્રગ્સ જ્યારે ભારત આવતું હોય છે અને તેમાં પણ ગુજરાતના દરિયા કિનારો ઉપયોગ થતો હોય છે તો અહીંથી અલગ અલગ રાજ્યોમાં રસ્તા માર્ગે છે તે સપ્લાય થવાના કિસ્સાઓ જે સામે આવ્યું છે. અગાઉ જે આરોપીઓ પકડાયા છે કે જે ડ્રગ્સની હેરાફેરી કરતા હોય છે તેની પૂછપરછમાં વિગતો સામે આવી છે. એટલે આ કેસમાં પણ સ્વાભાવિક રીતે આપણે માની શકાય કે જે પાકિસ્તાનથી ડ્રગ્સ ગુજરાત પહોંચતું હતું ને ત્યારબાદ અહીંથી અલગ અલગ જે રાજ્યો છે આ રાજ્યોમાં પહોંચાડવાનું હોઈ શકે છે અને કયા રાજ્યોમાં કેટલું ડ્રગ્સ પહોંચાડવાનું હતું તેને મંગાવનાર કરો તો આ તમામ વિગતો છે હવે એટીએસ અને એનસીબીની તપાસમાં છે તે સામે આવશે. પરંતુ અત્યારે આ મોટા સમાચાર એ કહી શકાય કે 90 કિલો એટલે કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે ફરીથી ગુજરાત આવી રહ્યું હતું અને ગુજરાતથી કદાચ અલગ અલગ જે રાજ્યો છે ત્યાં પહોંચાડવાનું હોઈ શકે છે અને તેને જ લઈને તેને ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અને ગુજરાતના દરિયા કિનારે એટલે કે પોરબંદર અને વેરાવળની આસપાસ કદાચ અથવા તો કચ્છની આસપાસ આ કન્સાઇનમેન્ટ છે તે આવી શકતું હોય છે. પરંતુ તે પહેલાં જે આપણી સુરક્ષા એજન્સીઓ સતર્ક હતી અને જે કોસ્ટગાર્ડને પણ માહિતી મળી હતી, એનસીબી અને એટીએસ આ ત્રણેયની સંયુક્ત ટીમો બનાવી અને દરિયામાં છેલ્લા થોડા દિવસોથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આખરે આ બોટ છે કે જેમાં 14 પાકિસ્તાનીઓ અને 90 કિલો ડ્રગ્સ છે તે પકડાઈ ચૂકી છે. હવે તેનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે, અલગ અલગ એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ જ ખરેખર ખ્યાલ આવશે કે આ ડ્રગ્સ મંગાવનાર કોણ હતો અને અહીંથી કઈ જગ્યા ઉપર અને કઈ રીતે સપ્લાય કરવાનું હતું. જી બિલકુલ હરીન, આભાર આ તમામ જાણકારી બદલ. તો મારા સંવાદદાતા જે પ્રકાર જાણકારી આપી રહ્યા છે, સુરક્ષા એજન્સીઓ ની સતર્કતાને કારણે આખું ઓપરેશન પાર પડ્યું, 90 કિલો ડ્રગ્સ ઝડપાવશે. તો આપને કહી દઈએ કે ગુજરાતમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ થયો છે. એક તરફ હવે આપને જે આજે વિગતો મળી રહી છે તેનાથી પણ અવગત કરાવ્યા, તો બીજી તરફ એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં ગઈકાલે જ કુલ 4 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા અને 230 કરોડનો મુદ્દામાલ ઝડપાયો હતો. 10 લોકોની ધરપકડ આ કેસમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના પીપળજ ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી. ગાંધીનગર ઉપરાંત અમરેલીમાંથી પણ ખાનગી કંપનીમાંથી 6 કિલોથી વધુ એમડી ડ્રગ્સ ઝડપાયું હતું.
અને હવે વાત રાહુલ ગાંધીના એ નિવેદનની.